સૌ બાલમિત્રોને મારા પ્યાર ભરા નમસ્કાર. બાલમિત્રો, આજે હું તમને જે વાર્તા કહેવાની છું એનું શીર્ષક છે સફળતાનું રહસ્ય. એક જંગલ હતું, તેમાં એક હરણી ગર્ભવતી હતી અને તેનું બચ્ચું જન્મવાની તૈયારીમાં જ હતું. દૂર દેખાઈ રહેલું નદી પાસેનું એક ઘાસનું મેદાન એને સુરક્ષિત જણાયું, એટલે એને ત્યાં જઈ અને બચ્ચાને જન્મ આપવાનો નિર્ણય કર્યો. તે ધીમે ધીમે ત્યાં જવા માટે આગળ વધી અને ત્યાં જ એને પ્રસૂતિની પીડા શરૂ થઈ ગઈ. તે જ ક્ષણે અચાનક તે વિસ્તારનું જે આકાશ હતું એમાં કાળા ડિબાંગ વાદળ છવાઈ ગયા અને વીજળીનો ગડગડાટ શરૂ થઈ ગયો. વીજળી પડતા ત્યાં દાવા નળ ફેલાઈ ગયો. હરણીએ ગભરાયેલી નજરે ડાબી બાજુ જોયું તો ત્યાં તેને એક શિકારી પોતાના તરફ તીરનું નિશાન તાકતો દેખાયો. તે જમણી તરફ ફરી તો ત્યાં ઝડપથી એ દિશામાં આગળ વધવા પણ ગઈ તો ત્યાં એને ભૂખ્યો વિકરાળ સિંહ પોતાની દિશામાં આવતો દેખાયો. આ સ્થિતિમાં ગર્ભવતી હરણી શું કરી શકે, કારણ કે તેને તો પ્રસૂતિની પીડા શરૂ થઈ ગઈ હતી. તમને શું લાગે છે, તેનું શું થશે? શું હરણી બચી જશે? શું તે પોતાના બચ્ચાને જન્મ આપી શકશે? શું તેનું બચ્ચું બચી શકશે? કે પછી દાવાનળમાં બધું સળગીને ભસ્મીભૂત થઈ જશે? શું હરણી ડાબી તરફ જઈ હશે ગઈ હશે? ના, ત્યાં શિકારી એના તરફ બાણનું નિશાન તાકીને ઊભો હતો. શું હરણી જમણી તરફ ગઈ હશે? ના, ત્યાં સિંહ એને ખાઈ જવા માટે તૈયાર હતો. શું હરણી આગળ જઈ શકે તેમ હતી? ના, ત્યાં ધસમસતી નદી એને તાણી જઈ શકે એમ હતી. શું હરણી પાછળ જઈ શકે તેમ હતી? ના, ત્યાં દાવાનળ તેને બાળી અને ભસ્મ કરી દઈ શકે તેમ હતો. તો જવાબ શું? આ ઘટના સ્ટોકેસ્ટિક પ્રોબેબિલિટી થિયરીનું એક ઉદાહરણ છે. તે કંઈ જ કરતી નથી, તે માત્ર પોતાના બચ્ચાને એટલે કે એક નવા જીવને જન્મ આપવા પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે. એક ક્ષણ પછીની, ફક્ત બીજી જ ક્ષણમાં આ પ્રમાણે ઘટનાક્રમ બનવા પામે છે. એક ક્ષણમાં શિકારી પર વીજળી પડે છે અને તે અંધ બની જાય છે. આકસ્મિક બનેલી આ ઘટનાને લીધે શિકારી નિશાન ચૂકી જાય છે અને તીર હરણીની બાજુમાંથી પસાર થઈ જાય છે. તીર સિંહના શરીરમાં ઘૂસી જાય છે અને તે બુરી રીતે ઘાયલ થઈ જાય છે. એ જ ક્ષણે મુશળધાર વરસાદ વરસે છે અને દાવાનળને બુઝાવી નાખે છે. એ જ ક્ષણે હરણી એક સુંદર તંદુરસ્ત બચ્ચાને જન્મ આપે છે. મિત્રો, આપણા સૌના જીવનમાં એવી કેટલીક ક્ષણો આવે છે જ્યારે બધી દિશામાંથી નકારાત્મક વિચારો અને સંજોગો આપણને ઘેરી વળે છે. એમાંના કેટલાક વિચારો તો એટલા શક્તિશાળી હોય છે કે તે આપણા પર હાવી થઈ જાય છે અને આપણને શૂન્ય મનસ્ક બનાવી મૂકે છે. પણ જીવનમાં એક જ ક્ષણમાં પરિસ્થિતિ તદ્દન બદલાઈ શકે છે. ચારે બાજુ નકારાત્મકતા જોવા મળે તો પણ જો દ્રઢ નિશ્ચય રાખીએ તો અવશ્ય સફળતા મળે જ છે. તો બાળમિત્રો, તમને આ વાર્તા ખૂબ ગમી હશે. આભાર. આ વિડીયોને લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને આવો વધુ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.